આપણી વચ્ચે એમનો કિંમતી સમય ફાળવી અને ઉપસ્થિત છે એમની ખૂબ જ ટૂંકી માહિતી આપ સૌને હું આપની સમક્ષ રજૂ કરું છું તેઓ બે હજાર ને અગિયારની સાલથી આઈએસ ઓફિસર છે અને તેઓ ડીસા પાલનપુર વડોદરા નડિયાદ અને મહીસાગર જેવા અનેક શહેરોમાં પોતાની અમૂલ્ય સેવાઓ આપી ચૂક્યા છે પોરબંદરમાં તેઓ એપ્રિલ બે હજાર ત્રેવીસથી કાર્યરત છે તેઓ સાથે આઈએસ ઓફિસરની સાથે સિવિલ એન્જિનિયર પણ છે અને એવો એક કાર્યદક્ષ અને પ્રતિબદ્ધતા સાથે પોરબંદરમાં આવતા વૈતજ મહાત્મા ગાંધીની જન્મભૂમિ સુદામા મંદિર જેવી અનેક સંખ્યાએ અનેક જગ્યાઓએ સ્વચ્છતાનો સંદેશો આપી અને તેની અમલવારી શરૂ કરાવી છે એવા સમગ્ર રઘુવંશી સમાજનો ગૌરવ અને અમારા પોરબંદરના માનીતા એવા જિલ્લા કલેક્ટર શ્રી કેડી લાખાણી સાહેબ લાયન્સ પરિવારમાંથી આવે છે તેમનું આપણે સૌને સૌ વિશેષ ગૌરવ છે અને તેઓ મૂળ સૌરાષ્ટ્રના કોડીનાર તાલુકાના ડોડાસાના વતની છે એવા જિલ્લા કલેક્ટર શ્રી કેડી લાખાણી સાહેબને આપ સમક્ષ રજૂ કરતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ જેના નવનિયુક્ત એબલ ગવર્નર ડિસ્ટ્રિક ગવર્નર આદરણીય હિરલબા જાડેજા ઇન્સ્ટોલિંગ ઓફિસર ડૉક્ટર પ્રવીણ છજેડ સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ડાયસ ઉપર ઉપસ્થિત તમામ ડિગ્નેટરીઝ અત્રે ઉપસ્થિત પાસ ડિસ્ટ્રિક ગવર્નર્સ તમામ લાયન મિત્રો તેમજ નવનિયુક્ત સમગ્ર ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એમની ટીમ મિત્રો લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ વિશે તો મારા કરતાં બધા લોકો અહીંયા ક્વોલિફાઈડ છે એટલે એમના વિશે હું કંઈ વાત નહીં કરું એમના જે આઠ નોબલ કોર્સ છે આપ સૌ સારી રીતે જાણો છો અને એમાં ખૂબ જ સરસ રીતે કામગીરી કરી રહ્યા છો છું વિશે પણ મારા કરતાં આપ સૌ વિશેષ જાણો છો એટલે એમના વિશે તો હું એટલું જ ખાલી કહીશ કે રાઈટ પર્સન એટ ધી રાઈટ પ્લેસ એટલે સક્સેસ ઇનેવિટેબલ છે જે કંઈ પણ ઉદ્દેશો સાથે આ ડિસ્ટ્રિક્ટ ચાલી રહ્યો છે લાયન ડિસ્ટ્રિક એને એક વધુ સારી ઊંચાઈ ઉપર હિરલબાના નેતૃત્વમાં લઈ જશે એની મને સંપૂર્ણ ખાતરી છે લાયન ઇન્ટરનેશનલ એક એનજીઓ છે અને હું જે રિપ્રેઝેન્ટ કરું છું એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે ઓર્ગેનાઇઝેશન કોઈ પણ હોય એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય એની જે સફળતા છે એ બે બાબત ઉપર ડિપેન્ડ કરે છે એક સિસ્ટિમ આ સિસ્ટિમ એવી છે કે સતત કામ કર્યા કરે છે એની પ્રોસીજિરિયલ બાબતો હોય છે અને એ સતત કામ કરતી હોય છે અને બીજા છે સિસ્ટીમના લીડર હેડ હેડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન હેડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન પણ ખૂબ જ મોટો ભાગ ભજવે છે ઘણી વખત સિસ્ટીમ સારી રીતે કામ કરતી હોય પણ હેડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન બદલાય તો એની અંદર એ સિસ્ટીમની એફિશિયન્સી બદલાતી હોય છે મને સંપૂર્ણ ખાતરી છે કે હિરલબાના નેતૃત્વમાં આ જે સિસ્ટીમની જે એફિશિયન્સી છે એ ખૂબ જ હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્સીથી કામ કરશે કદાચ એનાથી પણ વધારે એટલે અહીંયા મારે જે વિચારો વ્યક્ત કરવાના મને જે મોકો મળ્યો છે એ એક ઓર્ગેનાઇઝેશનના એક લીડર માટે હું જે મારી જાતને જોઉં છું અને હું જે સતત મારી જાતની શિખામણ આપી રહ્યો છું હું જે મોટિવેશન જ્યાંથી ડિરાઈવ કરી રહ્યો છું એવી બે ચાર વાતો મેં જાણેલી મારા અનુભવથી મને ઉપયોગી લાગેલી એવી વાતો અહીંયા હું માત્ર શેર કરીશ આમાં કોઈને કોઈ શિખામણ આપવાની તો કોઈ વાત જ નથી હોતી સૌથી પહેલું લીડરશીપ માટે જે જરૂરી છે એ અને હિરલબાઈએ મને જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે પણ વાત કરી અને અહીંયા પણ એમણે વાત કરી કે એમને કોઈ એવોર્ડનું કોઈ કામ નથી એવોર્ડથી એ પરે છે એવોર્ડથી એ પર છે એ સૌથી મોટો જે સંદેશ છે એ છે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ અર્જુનને કીધેલું છે કે આ બધા જે સામે છે યોદ્ધાઓ એને તો મેં મારેલા જ છે તારે ખાલી બાણ ચલાવવાના છે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી તમારે માત્ર નિમિત્ત બનવાનું છે કામ થતું રહેવાનું છે અને કામ કરતું રહેવાનું છે પણ આ નિમિત્ત ની લાગણી સાથે જળકમલવત આપણે કામ કરી રહ્યા છે આપણે માત્ર નિમિત્ત છે ઈશ્વરની કૃપાથી જ આ બધું કામ ચાલી રહ્યું છે અને થશે અને ઈશ્વર જ આપણને પ્રેરણા કરશે આ કામ કરવાની એવા નિમિત્તના ભાવ સાથે અમુક બાબતો જરૂરી છે એ એ છે કે સૌથી પહેલું તો યોગઃ કર્મ શું કૌશલમ ગીતા જેવું મોટિવેશનલ પુસ્તક મેં ક્યાંય જોયું નથી અને એમાં ન માત્ર થિયરી પણ એ થિયરી ટોટલી એના પ્રેક્ટિકલ એપ્લિકેબિલિટી સાથે આ છે એટલે ગીતા મને હંમેશા પ્રિય છે અને એમાંથી હું ખૂબ જ પ્રેરણા લેતો રહું છું તો ગીતાનો પહેલો સંદેશ યોગ કર્મ શું કૌશલમ જે આપણને કામ મળ્યું છે એમાં આપણે એ કુશળતાપૂર્વક કરીએ તો સક્સેસ અવશ્ય મળે છે મને કોઈ જો માણસના પગલા દેખાય તો એ પગલે પગલે ચાલું તો હું કદાચ જંગલની બહાર નીકળી જાઉં અને સદનસીબે એમને રસ્તા ઉપર જોયું તો એમને માણસના પગલાં પણ દેખાયા એટલે પગલે પગલે ચાલ્યા તોય ખૂબ ચાલ્યા ભટક્યા કરે થોડે દૂર જઈને જોયું તો એક ઝાડના છાયા નીચે એક માણસ પોતાની પાઘડીનું ઓછું કરીને પગ ઉપર પગ ચડાવીને આરામ કરતો હતો એટલે મુલ્લાને આશા જાગી કે ભાઈ આ મને કોઈ વ્યક્તિ મળી ગઈ છે હવે એ મને આ જંગલમાંથી બહાર કાઢશે એટલે દોડતા ગયા અને એમનો હાથ પકડી લીધો અને એમણે કીધું થેન્ક યુ ભાઈ તમે મને મળી ગયા એટલે હવે મને આ જંગલમાંથી બહાર કાઢશો એટલે પેલા ભાઈએ ધીમે રહીને આંખ ઊંચી કરી અને જોયું એમની સામે બગાસું ખાધું અને કીધું કે હું પણ ક્યારનો ભૂલો પડ્યો છું છેવટે થાકીને આડો પડ્યો છું વાત પ્રતિકાત્મક છે એ જે મુલ્લા નસીરુદ્દીન છે એ બાળકનું પ્રતિક હોઈ શકે છે અને પેલો ભાઈ આડો પડ્યો તો એ માતા પિતાનું વાલીનું પ્રતિક હોઈ શકે છે જો વાલીને જંગલનો રસ્તો ખબર નહીં હોય તો એ બાળકોને કઈ રીતે બતાવશે મુલ્લા નસીરુદ્દીન છે એ વિદ્યાર્થીનું પ્રતિક હોઈ શકે છે પેલો ભાઈ જે આડો પડ્યો હતો એ શિક્ષકનું પ્રતિક હોઈ શકે છે જો શિક્ષકને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો નહીં ખબર હોય તો એ વિદ્યાર્થીને કેવી રીતે બહાર કાઢશે આપણા સદનસીબે આપણને ખૂબ સારા લીડર અહીંયા મળ્યા છે અને એમને આ જંગલમાંથી બહાર નીકળવા માટેના રસ્તાની સારી પેઠે ખબર છે એ રસ્તા એમને ઘણી વખત ખૂંદી વળ્યા છે અને એટલે ફરીથી એક વખત હિરલબાને ખૂબ ખૂબ અભિનંદન ઓર્ગેનાઇઝેશન કોઈ પણ હોય એમાં ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન હોય કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય ઓર્ગેનાઇઝેશન હંમેશા માણસોથી ચાલે છે એક ટીમથી ચાલતી હોય છે એટલે એના લીડર માટે જે બે ત્રણ બાબતો જે મને મારા અનુભવથી સરકારી એક અધિકારી તરીકેના એક કચેરીના વડા કે ડિસ્ટ્રિક્ટના હેડ તરીકે મને જે શીખવા મળ્યું છે એમાં હું મારા સ્ટાફને પણ ઘણી વખત કહેતો હોઉં છું કે ટ્વેન્ટી સિક્સટી ટ્વેન્ટીનો રૂલ છે એક એ ટીમમાં વીસ ટકા લોકો એવા હોય કે જેને કોઈ મોટિવેશનની જરૂર નથી એ લોકો સેલ્ફ મોટિવેટેડ છે એ લોકો પોતાના મિશનથી કામ કરી રહ્યા છે એમને કંઈ વધારે કહેવાની જરૂર નથી માત્ર એને થોડું ગાઈડન્સ કરવાની જરૂર છે અને એને નવા ગોલ આપવાની જરૂર છે એ લોકો બેસ્ટ પરફોર્મ કરી અને કામ કરશે બીજા વીસ ટકા એવા હોય છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં હશે બીજા વીસ ટકા એવા હશે કે જેમને કશું પણ કહેવાથી કોઈ ફેર નહીં પડે એ લોકો પોતાની મરજી પ્રમાણે કામ કરશે પોતાની અનુકૂળતા પ્રમાણે કામ કરશે પોતાની કમ્ફર્ટ પ્રમાણે કામ કરશે એટલે એમની પાછળ બહુ એનર્જી અને બહુ ટાઈમ અમે લોકો વેસ્ટ નથી કરતા આમાંથી તમને જે ટીપ મળે બાકીના સાઠ ટકા છે એ બહુ મોટો બંચ છે અને બાકીના સાઠ ટકા છે એના ઉપર અમારું ફોકસ હોય છે પહેલાં વીસ ટકાને કંઈ કહેવાની જરૂર નથી પહેલાં વીસ બીજા વીસ ટકા છે એને કંઈ કહેવાથી ફેર પડવાનો નથી તો અમારું ફોકસ હંમેશા સિક્સટી પર્સન્ટ કે જે બહુ મોટો બલ્ક છે એ સાઈઠ ટકા લોકો પહેલાં વીસ ટકા તરફ જાય છે કે આ વીસ ટકા તરફ જાય છે એનો એ જે આધાર છે એ લીડર ઉપર છે એટલે મને એવી ખબર છે કે અહીંયા ઘણા લોકોને એક મોટિવેશનની જરૂર છે ઘણા લોકો સેલ્ફ મોટિવેટેડ હશે ઘણા લોકોને થોડા મોટિવેશનની એક લીડરની જરૂર પડશે ફોલોઅર ઘણા બધા હોય છે તો જો એક એબલ લીડર મળે તો ફોલોઅરની કોઈ કમી નથી અને ખૂબ સારું કામ થઈ શકે છે પણ એમને પ્રોપર ગાઈડ કરવા પડે અને એમને પ્રોપર ચેનલાઇઝ કરવું પડે એમની એનર્જીને સક્સેસની ગેરંટી કેવી રીતે મળે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મને જે કામ મળ્યું છે આઈ વિલ ટ્રાય ટ્રાય કરવાથી ક્યારેય કોઈ સક્સેસ ગેરેન્ટેડ નથી હોતી બીજા ઘણા લોકો એવું કહેતા હોય છે કે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ પણ યોર બેસ્ટ મે નોટ બી સફિશિયન્ટ ટુ હેવ ધી સક્સેસ એટલે ઘણી વખત પનો ટૂંકો પડે આપણે કહીએ કે એનું ગમે એટલું કામ કરે પણ નહીં તો સક્સેસ ગેરેન્ટેડ ક્યાં થાય આઈ વિલ ડૂ વોટ એવર નીડ્સ ટુ બી ડન સફળતા માટે જે કરવું પડશે હું કરવા તૈયાર છું જો એ કમિટમેન્ટ હશે તો સફળતા ચોક્કસ મળે છે હું મારા અનુભવથી આવું શીખ્યો છું અને મને લાગે છે કે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટીપ બની રહે છે કોઈ પણ એક લીડર માટે સાથે સાથે જેવી રીતે અર્જુન ઘણો બાણાવાળી હતો અને કૃષ્ણ જેવો એનો સારથી હતા એવા માર્ગદર્શક હતા પણ એ પણ મૂંઝાયા અને જે સૌથી અગત્યની બાબત છે ગીતામાં જે સૌથી મોટો મેસેજ છે એ એક તો અનાશક્તિનો છે અને બીજો મોહનો છે મોહને કારણે કે આ બધા મારા કાકા મામા કઝીન ગુરુ વડીલો છે એની સામે હું કેવી રીતે લડું એવો મોહ હતો એ મોહને કારણે અર્જુનને તકલીફ થઈ અને પછી કૃષ્ણએ ખૂબ બધી એમને જ્ઞાનયોગ સાંખ્યયોગ યોગ કર્મયોગ ભક્તિયોગ બધું શીખવાડ્યું પણ છેવટે પણ કૃષ્ણ ભગવાને પણ આ બધું કીધા પછી અઢાર માં અધ્યાયમાં એવું કેવું પડ્યું કે મન મના ભાવ મત ભક્તો મધ્યાજીમાં નમસ્ કરું મારામાં મનવાળો થા અને મને નમસ્કાર કર હું તને અહમ તો આમ સર્વ પાપે બી મોક્ષ ઈશામી માં સૂચવ હું તમને બધા પાપોમાંથી મુક્ત કરાવીશ કોઈ ચિંતા ન કરો અને હિરલબામાં એ પણ ગુણ છે ટોટલ સરેન્ડર ટુ ધી ગોડ ઈશ્વર ઉપરની અટૂટ શ્રદ્ધા અને સખત મહેનત કઠોર પરિશ્રમનો તો કોઈ વિકલ્પ જ નથી ઈશ્વર ઉપર ગમે એટલી શ્રદ્ધા રાખો આપણે કહીએ કે નસીબમાં હશે મળશે ના નસીબમાં હશે એવું પોતાના પ્રયત્નો અને કઠોર પરિશ્રમ વગર નથી મળતું એ બંને ગુણો હિરલવામાં છે કઠોર પરિશ્રમ અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને એટલે સફળતાના શિખરો સર કરશે એમાં કોઈ મને શંકાને સ્થાન નથી એક છેવટે નાનકડી ફરીથી પ્રતિકાત્મક વાત કહી અને આ લીડરશીપને લાગુ પડે છે એવી એ કહીને મારી વાતને વિરામ આપીશ મહેનત અને શ્રદ્ધા જે કીધી આપણે એના માટેનું આ એક સામાન્ય દ્રષ્ટાંત છે એક નાનકડું ગામ હતું ગામને દરેક ગામમાં હોય છે કાઠિયાવાડમાં એમ દરેક ગામના પાદરમાં એક મંદિર હતું નાનકડું આશ્રમ હતું બાપજી ભગવાનની સેવા પૂજા કરે લોકો એને ખાવાનું આપી જાય એના માટેની જરૂરિયાતની વસ્તુ આપી જાય અને પોતે સાધના કરે ને ભગવાનની ભક્તિ કરે એ ગામ એવી જગ્યાએ હતું કે ત્યાં અવારનવાર ઓછો વરસાદની પરિસ્થિતિ આવતી દુકાળ જેવું લાગતું થોડું એટલે ગામમાં એક પરંપરા હતી કે વરસાદ જો બહુ લાંબો ખેંચાય તો ગામવાળા બધા બાપજીના આશ્રમે જઈ અને બાપજીને વિનંતી કરે કે સાહેબ તમે બાપજી હવે ગામમાં પધરામણી કરો તો તમારા પાવન પગલાને કારણે વરસાદ આવશે ઈશ્વરની કૃપા થશે એટલે બાપજી પણ એ લોકોનું માન રાખી અને એમની મા લાગણીને માન આપી અને ગામમાં આવે પધરામણી કરે અને પછી ત્યાં ભજન કીર્તન કરે ને ભજન કીર્તન કરતાં કરતાં બાપજી ખૂબ નાચે હવે બાપજી હોય એટલે એને ઓછામાં ઓછું એક ચેલો તો હોય જ એટલે એ બાપજી પાસે પણ એક ચેલો હતો એ પણ એમની જોડે જતો અને એ બધું જોયા કરે શીખતો હતો સાધના એ જોયા કરે કે આ ખબર નહીં પડતી ગામવાળા બાપજીને ગામમાં લઈ જાય બાપજી ભજન કીર્તન કરે નાચે અને વરસાદ પડે આવું તો હું કરી શકું આમાં શું બીજું એટલે એક બીજા વર્ષે ફરીથી પાછો આવો પ્રોબ્લેમ થયો વરસાદ ના આવ્યો એટલે બાપજીને આમંત્રણ આપવા માટે બધા ગામ લોકો આવ્યા અને બાપજીની સાથે ચેલો તો હોય જ એટલે લોકોએ ગામમાં પધરામણી કરી રસ્તામાં જતાં જતાં ચેલાને એમ થયું કે બાપજીને વિનંતી કરું એટલે એણે વિનંતી કરી કે બાપજી આ વખતે મને ચાન્સ આપો આ વખતે હું ભજન કીર્તન કરું અને હું નાચું અને તમારા પાસેથી આટલું શીખો છું તો મને એક વખત તક આપો બાપજીએ કીધું ભલે એટલે ગામમાં ગયા ભજન કીર્તન કર્યા ખૂબ નાચ્યા પરસેવે રેપઝેપ થઈ ગયો ચલો પણ વરસાદ પડે નહીં બાપજી સમજી ગયા કે હવે આની કેપેસિટીની બહાર જાય છે એટલે બાપજી પણ આવ્યા અને બાપજીએ નૃત્ય શરૂ કર્યું અને ભજન કીર્તન જોરશોરથી ચાલ્યા અને વરસાદ આવ્યો આભાર માનો ફરી પાછી પોતાના આશ્રમમાં પ્રસ્થાન કર્યું આશ્રમમાં આવીને પહેલાથી એક મિનિટ રેવાયું એને પૂછ્યું કે બાપજી આવું કેમ થયું તમે દર વર્ષે આવું જોઉં છું કે તમે આ જ ભજન કરો છો આવું જ નાચો છો વરસાદ પડે છે આ વખતે મેં પણ એ જ ભજનો કર્યા એવો જ નાચ્યો તો વરસાદ કેમ નહીં પડ્યો એટલે બાપજી એક એ કીધું કે એમાં બે બાબત કામ કરે છે એક એ કે તારા મનમાં થોડો ડાઉટ હતો કે વરસાદ પડશે મારી ઇજ્જત તો નહીં જાય ને પડે તો સારું આવો ડાઉટ હતો એટલે તમે યુ વર્ક બિયોન્ડ ડાઉટ ડાઉટ રાખીને કોઈ કામ નહીં કરો સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કામ કરો પોતાનામાં શ્રદ્ધા પોતાની કેપેસિટીમાં શ્રદ્ધા અને ઈશ્વરમાં શ્રદ્ધા આ શ્રદ્ધા રાખીને કામ કરો અને બીજું એ કે તું થાકી ગયો વહેલો પરિશ્રમ કઠોર કરવો પડે થાક લાગે એનો કોઈ મેલ ન પડે એટલે તારામાં અને મારામાં ફેર એ કે એક તો હું સંપૂર્ણ શ્રદ્ધાથી નાચતો અને નાચું છું અને બીજું એ કે હું ત્યાં સુધી નાચું છું કે જ્યાં સુધી વરસાદ ના પડે એટલે વરસાદ ના પડે ત્યાં સુધી નાચવાની અને ઈશ્વરમાં અને પોતાની કેપેસિટીમાં શ્રદ્ધા રાખવાની જેનામાં કુને હોય એ સારો લીડર થઈ શકે હું સતત મારી જાતને આ બધી વાતોથી મોટિવેટ કરતો રહ્યો છું ઓછી વાતો જાણીએ પણ એને જીવનમાં ઉતારી અને પોતાના અને સમાજના લાભ માટે આપણે યુઝ કરીએ તો એ મોટા મોટા થોથાઓના જ્ઞાન કરતાં પણ વધારે સારી વાત છે એવું હું સમજું છું અને એટલે મારી જે હું મારી જાતને મોટિવેટ જે બાબતોથી કરતો રહ્યો છું એ બાબતોની મેં અહીંયા આપની સાથે શેર કરી ફરીથી તમામ અહીંયા બેઠેલા લાયન મિત્રો તમામ ડિગ્નેટરીઝ તમામ લીડર્સ મારા કરતાં વધારે અનુભવી મારા કરતાં વધારે સમાજની સેવા કરનારા લોકો એક ફરીથી હિરલબા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે એવો પોતાના આ મહેનત અને શ્રદ્ધાથી અને લીડરશીપની ક્વોલિટીથી આ ડિસ્ટ્રિક્ટને સફળતાના વધુ ઊંચાઈ ઊંચા શિખરો ઉપર લઈ જશે એવી મને શ્રદ્ધા છે અને એમના માટે ફરીથી ખૂબ ખૂબ મારા બેસ્ટ વિશિસ આપું છું મને અહીંયા બોલાવી જે માન આપ્યું અને મને આપની સાથે મારા વિચારો વ્યક્ત કરવાની જે આપે તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હું વિનંતી કરીશ હિરલબાને કે લાખાણી સાહેબનું એક મોમેન્ટો આપીને સન્માન કરે લાખાણી સાહેબની સ્પીચ ખરેખર આપણા બધા માટે એક મોટિવેશનલ સ્પીચ રહી આપના આ સ્પીચથી ખરેખર આમ આખો હાઉસ મોટિવેટ થયું છે ખૂબ ખૂબ આભાર લાખાણી સાહેબ